જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, સુસ્વાગતમ, વેલકમ. આપની લોકપ્રિય અબતક ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હું શાસ્ત્રી શ્રી રાકેશ મહારાજ જી વ્યાસ આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ચાલો નિહાળીએ તારીખ 25/1/2021 સોમવારથી તારીખ 31/1/2021 રવિવાર સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. સૌ પ્રથમ નજર કરીએ આજનું પંચાંગ. આજનો શુભ દિવસ છે પોષ સુદ બારસ સોમવાર. આજનું નક્ષત્ર છે મૃગશિષ નક્ષત્ર. આજનો યોગ છે ઇન્દ્રયોગ. કરણ છે બવકરણ. આજની રાશિ છે વૃષભ રાશિ. એના અક્ષર છે બ વ ઉ. વૃષભ રાશિ બપોરે 1:02 સુધી છે. ત્યાર પછી કોઈ પણ જાતકનો જન્મ થાય તો તેમની રાશિ આવે છે મિથુન રાશિ, જેમના અક્ષર છે ક છ અને ઘ. તો ચાલો આપણે નિહાળીએ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મકર રાશિ. મકર રાશિના અક્ષર છે ખ અને જ. મકર રાશિનો સ્વામી છે શનિ મહારાજ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ 6, 7, 8 આરોગ્ય સ્થાનમાંથી પરિભ્રમણ કરશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે સ્વાસ્થ્યમાં થોડી ગડબડ થઈ શકે છે. શરીરની અંદર થોડી કમજોરી રહે, હોસ્પિટલના ચક્કર લગાવવા પડે, દવા લેવાની અંદર સમય પસાર થાય, પરંતુ પરેશાન થવાની જરૂર નથી. શરીરને પણ સમય દેવો જરૂરી છે. સપ્તાહના મીડની અંદર સાંસારિક જીવનથી લાભની પ્રાપ્તિ થશે. જીવન સાથીના માર્ગદર્શન પ્રમાણે કાર્ય કરવાથી આપને લાભ થશે. તેમનો પ્યાર અને સહકારની પ્રાપ્તિ થશે. પ્રેમી પ્રેમિકા માટે પણ શુભ સમય છે. મનપસંદ લવ પાર્ટનર આ સપ્તાહ દરમિયાન મળી શકે છે. ભાઈ, ભત્રીજા, બહેન, ભાણેજ બધાના તરફથી આપને સહકારની પ્રાપ્તિ થશે. તેમની સાથે આપના સંબંધોમાં વધારે મીઠાશ આવશે. સપ્તાહના એન્ડની અંદર 8 સ્થાનમાંથી ચંદ્ર મહારાજ પસાર થશે, માટે આપ સસુરાલમાં જવાના હોય તો ત્યાં જવાનું ટાળવું, નહીંતર સસરા પક્ષમાં કોઈપણની સાથે મતભેદ થઈ શકે. વાણી ઉપર કંટ્રોલ રાખો. ફોનની અંદર વાત કરતા હોય તો તે દરમિયાન પણ આપે ખાસ ધીમેથી ધીરજથી આપના સસુરાલ પક્ષના વ્યક્તિઓ સાથે વાત કરવી. ખોટા વાદવિવાદમાં તેમની સાથે આપે ઉતરવું નહીં. સંબંધો ખૂબ નાજુક છે. નાની બાબતમાં ખોટું મોટું રૂપ ધારણ ન કરે તે પણ આપણે સંભાળવું. શાંતિથી કોઈ પણ નિર્ણય લેવો જેથી પસ્તાવાનો વારો આવે નહીં. આપણા આ સપ્તાહ દરમિયાન સૂર્ય શુક્ર મહારાજ તમારા પોતાની રાશિમાંથી જ પસાર થશે. આત્મબળમાં, આત્મવિશ્વાસમાં, આત્મસન્માનમાં વૃદ્ધિ થશે. કોઈ નવા કાર્ય કરવાનો, નવી બ્રાન્ચ ખોલવાનો વિચાર આવી શકે. તેમજ પિક્ચર મૂવી એ જોવાનો આપ વિચારી શકો છો, આયોજન કરી શકો છો. બુધ મહારાજ ધનસ્થાનમાં હોવાથી કોઈ પરિવારના દાદા દાદી અથવા વડીલ દ્વારા આપને ધનની પ્રાપ્તિ થાય. તેમજ આપની વાણીમાં વિશેષ મીઠાશ આવશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપના માટે શુભ રંગ છે ગુલાબી, શુભ દિશા છે દક્ષિણ, શુભ અંક છે 7. આ સપ્તાહ દરમિયાન આપના ગ્રહોનું સમાધાન માટે દૂધની એક બોટલ ભરી અને એ બોટલ વેરાન જંગલની અંદર કોઈ જગ્યાએ દાટવાથી, ત્યાં રાખવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે.
આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે. ધન્યવાદ.